हेलो फ्रेंड्स, स्वागत छे तમારું મારી ચેનલ મેથોલોજીમાં. આજે આપણે સ્ટાર્ટ કરીએ ધોરણ 6 સ્વાપોથી. ધોરણ 6 માં આપણે આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. ચેપ્ટર નંબર 6, પૂર્ણાંક સંખ્યાઓ. તો તમને પહેલા પ્રથમ સંખ્યા રેખા વિશે તમને માહિતી આપી દઉં, કારણ કે સંખ્યા રેખાનો આપણે આ ચેપ્ટરમાં બહુ ઉપયોગ કરવાનો છે. ધારો કે એક રેખા લઈ લઉં છું અને રેખા ઉપર હું સંખ્યાનું નિરૂપણ કરું છું. બનતી એ આ જે છે રેખા એને શું કહેવાય? સંખ્યા રેખા. તો વચ્ચે મિડલમાં કોણ આવશે? ઝીરો. જેમ જેમ જમણી બાજુ જશે એમ 1, 2, 3, 4 અને ડાબી બાજુ જશે એમ -1, -2, -3 એન્ડ -4. બરોબર. હવે આનો આપણે ઉપયોગ કરવાનો છે તો કે ઝીરોની જમણી બાજુ ધન આવશે, ઝીરોની ડાબી બાજુ ઋણ આવશે. બરોબર વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે આગળ વધીએ. પહેલા થોડોક બેઝિક ક્વેશ્ચન છે એ જોઈ લઈએ, પછી આપણે સંખ્યા રેખાનો હમણાં આ ક્વેશ્ચન ઉપયોગ આવશે. ચલો તમને પ્રશ્ન નંબર 1 તમને શું કહેવામાં આવે છે? પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. પહેલો ક્વેશ્ચન શું કહે છે? દરિયાની સપાટીથી 80 મીટર નીચે ને નિશાની સાથે ખાલી જગ્યા લખાય છે. શું કીધું છે? 80 મીટર નીચે. નીચે કીધું એટલે શું થશે? નીચેનું એને કે માઇનસ મેં એને કે -80 મીટર. 0 સેલ્સિયસ થી 45, આને શું વંચાય? સેલ્સિયસ વંચાય. તાપમાન માપવા માટેનો એકમ છે સેલ્સિયસ, ફેરનહીટ એ બધા. બરાબર. ચલો 0 સેલ્સિયસ થી 45 સેલ્સિયસ ઉપરનું તાપમાનને નિશાની સાથે શું વંચાય? 45 પ્લસ, એમ કે ઉપરનું છે ને વધતું જશે એમ કે શું આવશે? +45 સેલ્સિયસ. 0 અને -8 વચ્ચે સંબંધ સંકેતના ઉપયોગથી ખાલી જગ્યા લખાય છે. હવે કેવો સંકેત? તો કે આપણે ખ્યાલ છે કે લેસ ધેન, ગ્રેટર ધેન, બરાબર એ બધા કેવા છે? સંકેત છે. જો તો આ બંનેમાંથી મોટું કોણ? 0. તો આ બંનેમાંથી મોટું કોણ? 0. તો કે 0 તરફ પાંખડું ખુલ્લું રાખવાનું, આ નિશાનીને શું વંચાય? ગ્રેટર ધેન. સેમ એવો નવો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 4. -10 અને -25 વચ્ચેનો સંબંધ સંકેતના ઉપયોગથી ખાલી જગ્યા લખાય. તો કે આ બંનેમાંથી મોટું કોણ? -10 મોટા છે. બરાબર, યાદ રાખજો માઇનસમાં જ્યારે સૌથી નાની સંખ્યા આવે છે ઈદ મોટી થાય. બરાબર, તમને ખ્યાલ છે કે સંખ્યા રેખા ઉપર ઋણ સંખ્યા જે છે એ ઋણ સંખ્યામાંથી સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ થઈ જાય? -1. બરાબર, જેમ સૌથી નાની એમ ઈદ સૌથી મોટી. ચલો તો આ બંનેમાં -10 મોટું, તો પાખડું કોની તરફ ખુલ્લું આવશે? -10 તરફ, યાની કે -10 <-25. બરાબર, સોરી, હા, ગ્રેટર ધેન વચ્ચે, આને લેસ ધેન ના વચ્ચે. શું વંચાય? ગ્રેટર ધેન. 300 BC નું વિરુદ્ધ ખાલી જગ્યા છે તો શું થશે? 300 BC ની જગ્યાએ શું મૂકી દેવાના? AD. સંખ્યા રેખા ઉપર -5 એ -12 ની ખાલી જગ્યા બાજુ છે. હવે આપણે જોયું હતું કે આપણે સંખ્યા રેખા આપણે જોઈ ગયા તો કે આ સંખ્યા રેખા છે, તમને ખ્યાલ છે કે -12 જે આને હું આમ લંબાવું તો અહીંયા શું આવશે? -5, -6, -7, -8 એમ આગળ જશો એટલે અહીંયા આવશે -12. હવે -5 તમને કીધેલું છે કે સંખ્યા રેખા 12 ની ક્યાં આવશે? જમણી બાજુ આવશે. બરાબર, -12 અહીંયા, તો -5 ક્યાં છે? અહીંયા. તો કે ક્યાં આવશે? -12 થી જમણી બાજુ. બરાબર, તો અહીં શું આવશે આન્સર? જમણી બાજુ. સંખ્યા રેખા ઉપર -2 એ 4 ની ખાલી જગ્યા બાજુ છે. -2 એ 4 ની કઈ બાજુ થશે? ડાબી બાજુ થશે ને, કેમ કે અહીંયા શું આપેલું? 4 છે. તો 4 ની ડાબી બાજુ જાઓ તો તમને શું મળે? અહીંયા -2 મળે, એમ કે શું છે? 4 ની ડાબી બાજુ આવશે -2. -3 છે, તમને પૂછેલું 7, તો કે -3 ક્યાં હશે? અહીંયા હશે. અને 7 ક્યાં હશે? અહીંયા હશે. તો -3 છે, કેવું થશે? જમણી બાજુ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના ક્વેશ્ચન છે, હવે તમને આવડી જશે. જો તો અહીં શું આવશે? જમણી બાજુ. હવે 6 થી 12, સંખ્યા રેખા ઉપર 6 એ 12 ની ખાલી જગ્યા બાજુ છે. તો 12 અહીંયા હશે, 6 અહીંયા હશે, તો 12 ની કઈ બાજુ થઈ ગઈ? આ બાજુ આવી. તો શું હશે? ડાબી બાજુ. તો એને લખી નાખવાનું ડાબી બાજુ. -6 અને -5 વચ્ચેનો પૂર્ણાંક, હવે આ બંને વચ્ચેનો પૂર્ણાંક કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? -5. તો લખી નાખવાનું -5. -1 અને 1 વચ્ચેનો પૂર્ણાંક, -1 અને 1 વચ્ચે કોણ આવેલું હોય? 0, એને કે લખી નાખવાનું 0. હવે આપણે આગળના ક્વેશ્ચન તરફ જઈએ, ક્વેશ્ચન નંબર 12 તરફ. ક્વેશ્ચન નંબર 12 તમને શું કહેવા માંગે છે? આપેલ સંખ્યા રેખા ઉપર -3 ઉપર છીએ. બરાબર, આપણે ક્યાં છીએ? -3 ઉપર. હવે 4 ઉપર જવા ખાલી જગ્યા બાજુ ખસવું પડે. હવે તમને ખ્યાલ છે કે સંખ્યા રેખા ઉપર આપણે ક્યાં છીએ અત્યારે? -3 ઉપર છીએ. અહીંયા હું છું સપોઝ. બરાબર,
माइनस तन ऊपर छू हम जवुं चार ऊपर तो क्या जवुं पड़े जमणी बाजू जवुं पड़े बराबर विद्यार्थी मित्रों चलो फटाफट आप क्वेश्चन नंबर एवं क्वेश्चन नंबर तेर छे आपणे जोईए आपणे संख्या रेखा उपर पांच उपर छीए अने जवुं छे क्या आठ उपर जवा माटे खाली जग्या बाजू खसवू पड़े तो पांच उपर थी क्या जवुं छे आठ उपर यानी के जमणी बाजू खसवू पड़े बराबर चलो माइनस पंदर प्लस माइनस पांच तो के जो प्लस माइनस माइनस थाय एनके माइनस पंदर माइनस पांच एटले एनो आंसर शुं आवे माइनस वीस सत्तर प्लस माइनस सात प्लस माइनस अहीं आवी जशे माइनस सत्तर माथी सात बात करो तो दस माइनस त्रण प्लस माइनस आठ प्लस माइनस माइनस यानी कि माइनस त्रण माइनस आठ एटले केटला थशे माइनस अग्यार बराबर विद्यार्थी मित्रों चलो फटाफट आपणे आगळ वधीए क्वेश्चन नंबर टू में क्वेश्चन नंबर टू तमने शुं कीधुं छे कौंसमां आपेला विकल्पमांथी साचो विकल्प पसंद करी खाली जग्या पूरो जीरो थी पिस्तालीस सेल्सियस नीचे નીચેના તાપમાન કીધું છે એટલે શું આવશે માઇનસ પચીસ ઉપરના કીધું હોત તો શું આવે પ્લસ સંખ્યા રેખા ઉપર જીરોની જમણી બાજુ ખાલી જગ્યા સંખ્યાઓ આવેલી હોય છે તો જીરોની જમણી બાજુ ધન હોય અને જીરોની ડાબી બાજુ ઋણ હોય બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલું સરળ છે ચલો ક્વેશ્ચન નંબર ફોરમાં આપણે આગળ વધીએ માઇનસ પંદર પ્લસ ખાલી જગ્યા બરાબર જીરો યાદ રાખજો નિશાની બંને આનો વિરુદ્ધ શું થાય પંદર તો પરસ્પર વિરુદ્ધનો પરસ્પર વિરુદ્ધ સંખ્યા હોય એનો સરવાળો હંમેશા શું થાય જીરો થાય એટલા માટે માઇનસ પંદર નું વિરુદ્ધ શું થાય પ્લસ પંદર એટલે અહીં આન્સર શું આવશે પ્લસ માઇનસ બાર ખાલી સોરી માઇનસ અઢાર ખાલી જગ્યા માઇનસ બાર તો આ બંને વચ્ચેનો જો સંબંધ એમ કે સંકેત દર્શાવવાનો છે તો સૌથી મોટું કોણ થાય માઇનસ બાર એની કે આની તરફ નિશાની પાંખડું ખુલ્લું એની કે શું આવશે લેસ થાય બરોબર ચલો વીસ ખાલી જગ્યા માઇનસ પાંચ આમાં મોટું કોણ ઓબ્વિયસલી માઇનસ સોરી પ્લસ વીસ છે તો આ વીસ તરફ પાંખડું ખુલ્લું યાની કે ગ્રેટર ધેન માઇનસ ચાર પ્લસ માઇનસ સાત સોરી માઇનસ ચાર પ્લસ માઇનસ ત્રણ બરાબર ખાલી જગ્યા માઇનસ પાંચ તો કે આ બંનેને પહેલા પ્રથમ સરવાળો કરી નાખો જો શું થાય પ્લસ માઇનસ માઇનસ એટલે વચ્ચે નિશાની માઇનસ આવી ગઈ માઇનસ ચાર માઇનસ ત્રણ એટલે માઇનસ સાત તો આની જગ્યાએ શું લખી શકું માઇનસ સાત બરાબર માઇનસ પાંચ તો જોજો માઇનસ સાત મોટો કે માઇનસ પાંચ મોટો માઇનસ પાંચ જ મોટો તો માઇનસ પાંચ તરફ પાંખડું ખુલ્લું એટલે નિશાની શું આવશે આ આવશે સાતની વિરોધી પ્લસ સાત લખી નાખવાનું નવનો સોરી નવનો વિરોધી માઇનસ નવ અહીં લખી નાખવાનું માઇનસ બે માઇનસ માઇનસ આઠ તો માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે એમ કે માઇનસ બે પ્લસ છ સોરી પ્લસ આઠ એટલે કેટલા થશે છ થશે બરાબર વિદ્યાર્થી મિત્રો ચલો આપણે આગળના ક્વેશ્ચન તરફ જઈએ ચલો હવેનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર થ્રી તમને શું આપેલું છે નીચેના પ્રશ્ન કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખવાનો છે ચલો માઇનસ દસ સેલ્સિયસ અને દસ સેલ્સિયસ વચ્ચેનો સંબંધ સંકેતમાં ખાલી જગ્યા લખાય છે તો કે જો આ બંનેમાંથી પહેલા પ્રથમ મોટું કોણ આ જ મોટું તો આની તરફ પાંખડું ખુલ્લું એટલે શું આવશે સી આન્સર તો અહીં શું લખી નાખવાનું સી રૂપિયા પચાસની ખોટનું વિરોધી ખોટનું વિરોધી શું થાય નફો તો શું આવશે રૂપિયા પચાસ નફો તો આન્સર આવશે ડી સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યા એ માઇનસ બેની ડાબી બાજુ હશે તો માઇનસ બેની ડાબી બાજુ હંમેશા શું આવશે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ તો શું આન્સર આવશે માઇનસ ચાર બાકી આ બધા જ સંખ્યા ક્યાં આવશે માઇનસ બેની જમણી બાજુ એટલે આન્સરમાં આવશે બી સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યા એ ત્રણની જમણી બાજુ છે તો ત્રણની જમણી બાજુ હંમેશા વધારતા જ આવજો ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો આ જેટલા સંખ્યા છે એ બધી ડાબી બાજુ આવે એક જ એવી સંખ્યા છે આઠ કે જે ત્રણની જમણી બાજુ આવે તો અહીં શું લખી નાખવાનું ડી સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાએ પાંચની ડાબી બાજુ પાંચની ડાબી બાજુ હંમેશા શું જો આ સાત છે એ તો જમણી બાજુ આવશે કેમ કે પાંચ છ સાત આઠ નવ દસ એ બધું આ બધા જ અંક જમણી બાજુ આવશે આ એક જ અંક એવો છે બે કે જે પાંચની ડાબી બાજુ આવે તમે સંખ્યા રેખા દોરી અને તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર સિક્સમાં આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર સિક્સ તમને શું કહે છે સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાએ માઇનસ ચારની જમણી બાજુ આવેલ છે તો માઇનસ ચારની જમણી બાજુ હંમેશા શું હશે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક જીરો એક બે ત્રણ ચાર પાંચ છ તો એનો આન્સર શું આવશે માઇનસ બે બરાબર વિદ્યાર્થી મિત્રો આ બધા ક્વેશ્ચન છે એકદમ ઇઝી છે મેં ઓલરેડી આન્સર લખેલા છે તમે જોઈ શકો છો બરાબર ચલો હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર ફોરમાં તમને શું કહેલું છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો ત્રણસો પાંચ એડી નું વિરોધી ત્રણસો પાંચ બીસી છે બરાબર તો આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો સાચું જો અહીંયા તમને ન દેખાય તો અહીં મેં લખેલું છે ખરું
माइनस पांच सॉरी माइनस पच्चीस बराबर पच्चीस थाय कोई दे आ अशक्य से असंभव से बराबर थाय ज नहीं शक्य ज नहीं माइनस पच्चीस बराबर माइनस पच्चीस थाय पर माइनस पच्चीस बराबर प्लस पच्चीस थाय नहीं एटला माटे आ विधान केवू छे खोटू जीरो मोटो थाय यानी कि आ विधान साचु माइनस दस मोटो थाय यानी कि आ विधान पण साचु एटले जो अहीं खरू लखेलू छे बराबर चलो माइनस एक सौथी नानो पूर्णांक छे यस आ विधान पण केवू छे विद्यार्थी मित्रों सॉरी माइनस दस ए सौथी नानो पूर्णांक याद रखो पूर्णांक संख्या एटले शुं थशे माइनस प्लस अने जीरो एने शुं कहेवाय पूर्णांक संख्या कहेवाय बराबर एटला माटे माइनस एक जे छे ए पूर्णांक संख्या छे परंतु सौथी नानी पूर्णांक संख्या छे नहीं बराबर एटला माटे आ विधान केवू आवशे खोटू जो आई नो देखाय तो मैं अहीं लखेलू छे खोटू माइनस आठ माथी माइनस पांच बाद करवामां आवे याद रखो तमने अहीं शुं कीधुं छे माइनस आठ माथी माइनस पांच बाद करवामां आवे तो माइनस आठ एम न पण माइनस माइनस प्लस पांच थशे तो आनो आंसर शुं आवशे माइनस त्रण तो बाद करता त्रण बाकी रहे माइनस त्रण आवे तो ज साचुं थाय एटला माटे आ विधान केवू छे खोटू माइनस सात में जीरो उमरता जवाब जीरो मे आप विद्यार्थी मित्रों केव खोटू केम के कोईपण संख्या में जीरो उमरो ए संख्या केव आए पोते आए तो अँ शू आोटू बराबर विद्यार्थी मित्रों चलो आप आगे क्वेश्चन नंबर आठ तमने कीधु से माइनस बे माइनस माइनस बे एट आ शू माइनस माइनस प्लस माइनस बे प्लस बे एट के जीरो थे एट आ विधान खोटू हम आ त्रे त्रो सरवाड़ो करो जो यार चलो माइनस त्रण प्लस माइनस अँ माइनस थे माइनस त्रण माइनस त्रण माइनस छ प्लस माइनस माइनस यानी कि माइनस छ माइनस त्रण माइनस नाइन यानी कि आ विधान केवू छे साचू छे चलो आम आप आगे वीए जीरो माइनस माइनस प्लस यानी कि दस थवा जोईए पण अहीं आपेलू माइनस दस एट आ विधान खोटू छे नीचेना पूर्णांको ने एक ज संख्या रेखा उपर दर्शावो तो पहला प्रथम आपणे संख्या रेखा दोर नाखवानी पछी जोवानुं सौथी धन संख्या में मोटू कोण छ माइनस आठ जीरो बे माइनस बे सौथी धन संख्या में मोटू छ एटले धन बाजू तरफ क्यां जवानुं छ तरफ जवानुं सौथी ऋण संख्या में मोटू कोण माइनस बे माइनस आठ तो क्यां जवानुं माइनस आठ तरफ हवे आपणे जो दोर नाखी संख्या रेखा जीरो एक बे त्रण चार पांच छ गिन गया माइनस एक माइनस बे माइनस छ माइनस आठ तरफ गया हवे तमने पेलो क्वेश्चन कीधो छ तो के ज्यां छ देखाय त्यां आर करीने आ टाइपनुं खुल्लो वर्तुळ दोर नाखवानुं पछी माइनस आठ तो माइनस आठ आया जीरो तो जीरो अँ बे तो अँरा माइनस बे तो माइनस बे अँरा बराबर केटलो ईजी छे जो चलो हवे आपणे आगळ वधीए क्वेश्चन नंबर छ तरफ जईए क्वेश्चन नंबर छ शुं कीधुं छे प्रत्येक जोड़मां आपेल संख्याओमांथी कई संख्या डाबी बाजू ए छे ते लखवानुं मतलब के तेनुं कहेवाय छे लखो एटले मतलब के आपणे नीचे निशानी ओलू करवानी छे बराबर चलो जोईए हवे जुओ कई संख्या डाबी बाजू हे सात थी डाबी बाजू आम सौ प्रथम पहला मोटू कोण सात तो त्रण क्या हे डाबी बाजू लखी नाखो त्रण जो कि मैं अँ निशानी करेली है तुम जी सको सौथी मोटी कोण नौ नानी कोण तेर तो तेर हमेशा डाबी बाजू आवशे आमा सौथी मोटू कोण माइनस दस डाबी बाजू आवशे सॉरी सौथी नानू आमा पण सौथी नानू कोण सित्तेर तो ई पण डाबी बाजू चार माइनस चार ई पण डाबी बाजू आमा पण बन्नेमांथी नानू कोण नौ तो क्या नौ क्या आवशे ओगणीसनी डाबी बाजू जो आ बधी संख्या एवी छे बराबर माइनस बे नी डाबी बाजू माइनस दस आवे सातनी डाबी बाजू त्रण आवे नौनी डाबी बाजू माइनस तेर आवे त्रणनी डाबी बाजू माइनस सित्तेर आवे बराबर चलो सेम एवो क्वेश्चन छे क्वेश्चन नंबर सात शुं कीधुं छे प्रत्येक जोड़मां आपेल संख्यामांथी कई संख्या जमणी बाजू छे ते लखो सौथी मोटी होय क्यां हशे जमणी बाजू सौथी नानी हती क्यां हती डाबी बाजू तो मोटी होय क्यां हशे जमणी बाजू मोटी कोण बे तो अहीं शुं लखी नाखवानुं बे मोटू कोण सोळ अहीं सोळ लखी नाखो मोटू कोण माइनस पांच मोटू कोण जीरो मोटू कोण पंदर मोटू कोण नौ लखी नाखो बराबर चलो क्वेश्चन नंबर आठ में आपणे आगळ वधीए क्वेश्चन नंबर आठ तमने शुं कहेवा मांगे छे आपेला बे पूर्णांकोनी वच्चेनो पूर्णांको सॉरी पूर्णांको चढ़ता क्रम में लखो हवे तमने शुं कीधेलुं छे के बे पूर्णांक आपेला छे हवे एनी वच्चे जेटला जे पूर्णांक आवे छे एमाय पासो तमने शुं कीधुं छे चढ़ता क्रम में लखवानो कीधो छे तो के माइनस पांच अने जीरो नी वच्चे शुं आवे सॉरी माइनस छ तो के शुं आवशे माइनस एक माइनस बे माइनस त्रण माइनस चार माइनस पांच तो चढ़ता क्रम में सौथी नानामां नाना शुं आवशे माइनस पांच तो के लखी नाखो माइनस पांच माइनस चार माइनस त्रण माइनस बे माइनस एक હવે બે અને માઇનસ ચાર વચ્ચે તો કે બે અને માઇનસ ચાર વચ્ચે સૌથી નાનું નાનું ક્યાંથી સ્ટાર્ટ થશે માઇનસ ત્રણથી સ્ટાર્ટ થશે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક જીરો એક માઇનસ એક અને પાંચ વચ્ચે તો કે જીરો એક બે ત્રણ ચાર
माइनस आठ और माइनस तेर वे तो सौ माइनस आठ ने तो ये आग आप माइनस चौदह आप लखी नाखी शू आइनस तेर माइनस बार माइनस अगियार माइनस दस माइनस नौ आम लखी ना सौ से सौ पी लखी ना आम कोण माइनस एक पी लखी ना आम कोण माइनस चार एनी पी लखी ना आम कोण माइनस छी बधी लखी ना बराबर एने आगना जे आए संख्या लखी ना। चलो विद्यार्थी मित्रों आ तो एकदम बीजी तो आ तो तुमने आवड़ी जैसे हम आप आगे उदे क्वेश्चन नंबर नाइन में माग्या मुजब पूर्णांको लखो बार थी मोटा पांच पूर्णांको बार थी मोटा एटले शू आवशे पण केवा माइनस बार माइनस बार थी मोटा शू छे माइनस अगियार माइनस दस माइनस नौ माइनस आठ माइनस सात माइनस अठार थी नाना कीधा तो माइनस ओगण माइनस वीस माइनस एक माइनस बीस माइनस तेवीस माइनस त्रण थी मोटा पांच कीधा तो माइनस बे माइनस एक जीरो एक हवेना क्वेश्चन विद्यार्थी मित्रों खास याद रखो हवे आपणे शुं कीधुं संख्या रेखा उपर अंको दोरी अने पछी आपणे सरवाळो करवानो छे ई टाइपनो कंईक क्वेश्चन छे। आपणे जोईए संख्या रेखानो उपयोग करी जवाब मेळवो। हवे माइनस बे प्लस पांच तमने आपेलुं छे तो पहला प्रथम संख्या रेखा दोरी नाखवानी मैं जो ऑलरेडी दोरेली छे माइनस बे जीरो वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन तमारे ज्यां लगीन जोवो त्यां लगीन जोवो। हवे माइनस बे में केटला उमेरवाना छे पांच तो के एक बे त्रण चार पांच पांच उमेरता क्या आयो त्रणे आयो तो आनो आंसर शुं थशे बराबर विद्यार्थी मित्रों। चलो फटाफट आ टाइपना क्वेश्चन आपणे आगळ जोई लईए। चलो हवे विद्यार्थी मित्रों क्वेश्चन तमने आपेलो छे चार माइनस छ तो सौ प्रथम तमारे शुं दोरवानी छे संख्या रेखा हूँ डायरेक्ट दोरु छुं पण तमारे स्केल थी व्यवस्थित दोरवानी छे ओके विद्यार्थी मित्रों। चलो हवे चार क्या आवे अहीं आवशे हवे माइनस छ छे यानी के डाबी बाजू जवानुं छे तो आपणे लखी नाखीए चलो माइनस सॉरी अहीं शुं आवशे त्रण आवशे अहीं बे आवशे अहीं एक आवशे आ जीरो आवशे माइनस एक आवशे माइनस बे आवशे माइनस त्रण आवशे माइनस चार आवे। हवे तमारे चार थी शुं करवानुं छे माइनस छ छे यानी के चार थी डाबी बाजू आवानुं छे जो प्लस होत तो क्या होत जमणी बाजू पण हवे क्या आवे डाबी बाजू आ एक आ बे आ त्रण चार पांच अने छ यानी के छ साथे चालतो हूँ क्या आवी गयो माइनस बे उपर तो आनो आंसर शुं आवशे विद्यार्थी मित्रों माइनस बे। चलो आपणे आगळ वधीए क्वेश्चन नंबर थ्री में एमां आपणे दोरी नाखीए संख्या रेखा दोरी नाखी संख्या रेखा सौथी नानुं पहेला आपणे जोईए कि आपणे शुं करवानुं छे सरवाळो करवानो छे एटले जमणी बाजू जशे तो आपणे पहेला अहीं माइनस त्रण थी शरूआत करी नाखीए माइनस त्रण माइनस बे माइनस एक जीरो एक बे त्रण चार जे आगळ जतुं एम दोरी नाखवानुं। हवे तमारे अहीं शुं सीधुं प्लस कीधुं यानी के माइनस त्रण थी क्यां जवानुं जमणी बाजू चलो आ एक आ बे अने त्रण हूँ क्या आवी गयो जीरो पर तो आना बने सरवाळो आंसर शुं आवशे जीरो बराबर विद्यार्थी मित्रों। आज रीतना तमारे हवे बाकी ना जे क्वेश्चन छे आज रीतना सोल्व करवाना छे। चलो फटाफट आपणे जोई लईए आ एक आपणे दोरी नाखी संख्या रेखा हवे क्यां जवानुं छे आपणे पहेला लखी नाखीए अहीं आठ छे सौथी मोटी निशानी आठ लखी नाखीए केम के आठ थी क्यां जवानुं छे डाबी बाजू एटला माटे आपणे अहीं आठ लखी नाखीए चलो आठ सात छ पांच चार त्रण बे एक जीरो माइनस एक आ रीतना लखी नाखवानुं बराबर तमारे ज्यां लगीन जवुं होय त्यां लगी। हवे माइनस बे करवाना छे यानी के डाबी बाजू आ एक अने बे तो क्यां आवी गया छ उपर आव्या तो आनो आंसर शुं आवशे छ आवशे बराबर विद्यार्थी मित्रों। सेम टू सेम आपणे आगळ वधीए क्वेश्चन नंबर फाइव में फरी वखत आपणे दोरी नाखीए संख्या रेखा छ आने आपणे हवे कई रीतना लखो आपने ऑलरेडी तमने कीधेलुं हतुं के भाई आठ प्लस पछी काउंसमां आपेलुं हतुं पण आमां आपणे एवुं रीतना आपेल नथी तो आपणे शुं करीए छ प्लस माइनस बे करी शकुं तो सौथी मोटी निशानी कई छे छ अने हवे अहीं शुं कीधुं छे माइनस बे यानी के छ थी डाबी बाजू तो पहला प्रथम आपणे छ ने जमणी बाजू लखी नाखवानुं डाबी बाजू जवुं होय तो जमणी बाजू लखी नाखवानुं जमणी बाजू जवुं होय तो डाबी बाजू लखी नाखवानुं चलो छ पांच चार त्रण बे एक जीरो माइनस वन आ टाइपना लखी नाखवानुं। हवे छ थी क्यां जवुं छे डाबी बाजू यानी के एक अने बे तो आनो आंसर शुं आवी गयो विद्यार्थी मित्रों चार तो लखी नाखवानुं छ माइनस बे बराबर केटला आवी गया चार। सेम एवी रीतना माइनस आपणे छठा नंबर क्वेश्चन में जाइए तो आ छठा नंबर क्वेश्चन में आप चेन्ज करिए तो शूँ लिखी सकूँ माइनस बे प्लस माइनस चार केम के प्लस माइनस माइनस हे एट तू ही नहीं जैसे बराबर। चलो फरी वक्त आप संख्या रेखा दूर नाखीए हवे माइनस बे थी क्या जवा माइनस चार यानी कि फरी वक्त क्या जवा डाबी बाजू तो जो माइनस बे है आप क्या लखी नाखवा जमणी बाजू डाबी बाजू जो हो तो मैं तमने कीधु कि जमणी बाजू लखी नाखवा चलो
माइनस एक अहीं पछी शुं आवशे माइनस त्रण माइनस चार माइनस पांच माइनस छ माइनस सात माइनस आठ माइनस नौ आ टाइप नुं वधतुं जवानुं बराबर तमारे जे ज्यां लगीन लखवुं होय त्यां लगीन माइनस बे मां शुं करवानुं छे माइनस चार पण केवा डाबी बाजू एटले शुं थशे आ एक बे त्रण चार बराबर ने चार जवानुं छे आपणे एटले अहीं क्यांय जवानुं नथी आगळ नथी जवानुं तो शुं आवशे आंसर माइनस छ सेम एवी रीतना क्वेश्चन नंबर सात जे विद्यार्थी मित्रों क्वेश्चन नंबर सात छे ई पण केवो छे एकदम इजी में इजी क्वेश्चन छे तो माइनस चार प्लस छ करी शको माइनस माइनस प्लस छ थई गया ने चलो हवे आपणे शुं करवानुं छे प्लस करवानुं छे यानी के जमणी बाजू जवानुं छे तो जमणी बाजू जवानुं होय तो क्यां लखी नाखवानुं डाबी बाजू लखी नाखो माइनस चार माइनस त्रण माइनस बे माइनस एक जीरो एक बे त्रण चार अपू डेट बराबर माइनस चार में केटला उमेरवानुं छे प्लस छ यानी के जमणी बाजू जवानुं छे तो एक आ बे आ त्रण आ चार आ पांच अने आ आवशे विद्यार्थी मित्रों छ तो आनो आंसर शुं आवी जशे बे खबर पड़ी गई विद्यार्थी मित्रों केटलुं ईजी हतुं चलो आपणे आगळ वधीए क्वेश्चन नंबर 11 में तमने शुं आपेलुं छे नीचेनी पूर्णांको चढ़ता क्रम में लखो चढ़ता क्रम में लखता तो विद्यार्थी मित्रों हवे तो तमने आवडे छे बराबर चलो चढ़ता क्रम में पहला पर सौथी नानामनानुं माइनस पांच तो लखी नाखो माइनस पांच एनी करता मोटू माइनस बे लखी नाखो एनी करता मोटू जीरो लखी नाखो एनी करता मोटू पांच बराबर आ विद्यार्थी मित्रों आम मारे बहु कई केव पड़े एम छे नहीं एटले आ तो तमने एकदम सरल छे एटले आवडी जशे चढ़तो क्रम लखी नाखो उतरता क्रम में तमने एक उदाहरण आपी दे उतरता क्रम में सौथी मोटू पहला क्वेश्चन में जो माइनस त्रण माइनस बे जीरो ने एक तो आम सौथी मोटा मोटो कोण एक तो लखी नाखो एनी करता नानुं कोण जीरो लखी नाखो एनी करता नानुं कोण माइनस बे लखी नाखो एनी करता नानुं कोण माइनस त्रण लखी नाखो बराबर आ रीतनो क्वेश्चन छे खाली आगळ वधीए क्वेश्चन नंबर 13 मां तमने शुं कीधुं छे संख्या रेखाना उपयोग वगर जवाब शोधी लखो संख्या रेखा ना आपणे अहीं केम आपणे संख्या रेखा आपणे उपयोग करीने आपणे एनो आंसर मेळव्यो तो पण हवे आपणे संख्या रेखा नो उपयोग करवानो नथी चलो माइनस आड़त्रीस माइनस अठार एटले आ केटला थशे माइनस छप्पन बने शुं करी नाखवानो सरवाळो निशानी सरखी होय भले माइनस होय के प्लस होय तो हमेशा शुं करवानो सरवाळो जो निशानी प्लस अने माइनस होय तो शुं करवानो मोटा पदनी निशानी लखवानी हमेशा बादबाकी करवानी बराबर आ ज वस्तु याद राखवानी मोटा पदनी निशानी अने बादबाकी शेमा ज्यारे निशानी सरखी न होय त्यारे पण जो निशानी सरखी होय एम के बन्ने प्लस होय तो पण सरवाळो बन्ने माइनस होय तो पण सरवाळो पछी निशानी पासे माइनस करवानी हा चलो क्वेश्चन नंबर 2 मां आपणे आगळ वधीए 63 माइनस 17 मोटा पदनी निशानी कोण प्लस नी लखी नाखो प्लस हवे 63 मांथी 17 बात करी नाखो 46 माइनस 19 माइनस माइनस प्लस यानी के माइनस 19 प्लस 19 बराबर एटले शुं आवशे जीरो माइनस 32 माइनस 20 बंने निशानी सरखी आ निशानी आवशे माइनस आ बंनेनो सरवाळो 50 माइनस माइनस प्लस 35 प्लस 10 45 माइनस माइनस प्लस माइनस 30 प्लस 40 यानी के शुं आवशे मोटा पद निशानी प्लस 40 मांथी 30 काट करो एटले 10 बराबर विद्यार्थी मित्रों तो हवे अहीं आपणे भाग एक में संपूर्ण चेप्टर नंबर 6 जे हतुं पूर्णांक संख्या आपणे पूर्ण करीए छीए बाकीना वीडियो विद्यार्थी मित्रों तमने अमारी चेनल में मळी जशे ओके विद्यार्थी मित्रों जो आ वीडियो पसंद आयो हो तो लाइक शेयर और सब्सक्राइब जरूर जरूर करजो।